અને જગત ના જીવ માત્ર દેવ લોકો નર ગતિરા લોકો અને આ વાંખે જે દેખાય છે જીવો મનુષ્ય સિવાય બીજા ઇતર જે જીવો દેખાય છે એ બધા આશ્રિત છે. શું છે? આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્યો કેવા છે? નિરાશ્રિત. એ સમજાવો, આશ્રિત અને નિરાશ્રિત કઈ રીતે? એ આશ્રિત એમને મારું શું થશે એવું કોઈને વિચાર ના આવે. આ બધાને મારું શું થશે, કોઈ હમા પોલીસ વાળા આવ્યા કે મારું શું થશે, મારું શું થશે એ નિરાશ્રિત પડવું. શું કરવું? કંટ્રોલની ખોટ બંધ થઈ ગઈ, શું થશે મારું, આમ થયું બારવટી આવ્યા હોત મારું શું થશે. રાજકીય પક્ષો કશું જ કરી ના શકે, કોઈ જીવને કશું ના, કોઈ યોજના પણ, આર્થિક યોજના, પ્રોજેક્ટ. રાજકીય પક્ષો છે તો એ પછી આ દેશ ને માટે કોઈ યોજના જ ના કરી શકે, કશું કરી ના શકે. રાજકીય પક્ષો છે, દેશ ની ગરીબી દૂર કરવા માટે કઈ યોજના ના કરી શકે? યોજના બધી કરવી જ જોઈએ. અને આ જે યોજના કરે છે ને તેના કરતા બહુ સારી રીતે કરી છે, પણ સદભાવ નથી રહ્યો ને એમનામાં, સદભાવ રહ્યો નથી. સમજ્યું ને? ઘેર લઈને આવે અને તો આગળ થતી યોજના કરવા બેઠો. મોરબીભાઈ સૂક્ષ્મ શક્તિ ત્યાં તમે કામે લગાડો ને દાદા, મોરબીમાં જે સૂક્ષ્મ શક્તિ આપ મોકલો છો એવી રીતે અહીંયા રાજકીય પક્ષોમાં કંઈક સુધારવા માટે કરો ને, કંઈ નેતાઓને, નેતાઓ માટે મોકલો ને કંઈ. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. આ છે આપણે કહે છે બધા, ભાઈ ભગવાન બધા એક જ ભાવ ભગવાન રહેલા છે. કણ કણ માં ભગવાન છે, દરેક માં ભગવાન છે. ગધેડાનું પેકિંગ, કૂતરાનું પેકિંગ, ગધેડા હાથી નું પેકિંગ, નાના જીવડું નું પેકિંગ, પણ ભાઈ ભગવાન એક જ ઉતરે. અને તે મેં જાતે જોઈને બોલું છું, આ વખતે દેખાય ને એ દિવ્ય ચક્ષુ દેખાય. અને તમારે જરૂર હોય તો કોઈ ઘરે આવજો, હું તમને દિવ્ય ચક્ષુ આપીશ, તમે જોઈ શકશો. રાજનારાયણ પથ્થરો ખાનાર અને રાજનારાયણ ભગવાન જોઈ શકો. ભગવાન જ છે પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડે અને પોતે પુરુષ માં ફોર્મ માં આવી ગયો તો પુરુષાર્થ શરૂ થઈ જાય, એ સાચો પુરુષાર્થ. પણ જગત માં પુરુષાર્થ કહેવા લાયક તો ખરો છે, કહેવા લાયક તો કે નહીં. તે પુરુષાર્થ તેનાથી થાય કે મન વચન કાયાનો એકાત્મ યોગ હોય તો થાય, નહીં તો થાય નહીં. મન વચન કાયાનો એકાત્મ યોગ હોય તો પુરુષાર્થ થાય. એટલે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે, એવું વર્તનમાં રાખે તો પુરુષાર્થ છે. એવું ગાંધીજી કહી શકાય? એવું ગાંધીજીનું કહી શકાય? હા, કહી શકાય. એવા ઘણા માણસો આપણા હિન્દુસ્તાનમાં, ઘણા માણસો છે. હજુ કઈ કલાસ નથી થયું આપણું બધા, તો એ ઘોંચા મગાવી દે અને ગાલ દેદા પડી જાય દાદા. તો પછી આપનો જે છે આ જે આપના ફોલોઅર છે અથવા તો આપ જે કઈ કહો છો, આપ અનેક જાતની હોસ્પિટલ ના ગણાય? આપની એક જાતની હોસ્પિટલ ના ગણાય, આપના ફોલોઅર છે. આપ બધું હોસ્પિટલ કેવો બધો હોસ્પિટલ છે ને, હોસ્પિટલ છે ને. આ જરૂરી ખરી, આની જરૂર ખરી, આ હોસ્પિટલ ની જરૂર ખરી? આની બહુ જ જરૂર છે. આજે એમ એક ભક્તન પૂછો ને તાર ખબર પડે કે આ દાદા, રોગ ના સાચા નિદાન માટે સાચી હોસ્પિટલ કઈ? રોગ ના સાચા નિદાન માટે સાચી હોસ્પિટલ કઈ? તેના માટે દર્દ ના સાચા નિદાન માટે કઈ સાચી હોસ્પિટલ? જેમાં છે તે રામ માર્ગી પણ ન હોય તો, અને લોકો બધી જ્ઞાતિ ના લોકો એક્સેપ્ટ કરે, બધા સજ્જન માણસો એક્સેપ્ટ કરે કે ભાઈ આ માર્ગ સાચો ના હોય. માર્ગ જ નહીં,
આ માર્ગ માં સેજ પણ વળી કાઢી શકે એવું નથી, એક સેજ પણ. અને 10-15 માણસ ભેગું થયું હોય મારે તો એક એક મતભેદ નહીં, ત્યારે પણ મતભેદ ઉભો થયો નથી. અને નો લો લો કાયદો નહીં, અહીં કાયદો બિલકુલ નહીં, બિલકુલ કાયદો નહીં. તમારે જેમ અનુકૂળ આવે તેમ બેહો, ઉઠો, જયારે જવું હોય ત્યાં જાઓ. સરકારની જરૂર નથી. પણ નો લો લો તો પછી સરકારની જરૂર નથી કે છે. નો લો લો હોય ત્યાં સરકારની જરૂર નહીં. આ લો થી ગુના ઉભા થયા છે ને, આ બધા ગુના જ લો થી ઉભા થયા છે. દેશ ની અત્યારની સ્થિતિમાં આ દેશ નું ભાવિ કેવું છે એના વિશે આપ કહો. કશું દેશ નું ભાવિ બહુ સુંદર થઈ રહ્યું છે અત્યારે. આ ભ્રમ આ છે તે કટોકટી છે, એટલે અત્યારે આમાંથી પસાર થશે તો અત્યારે દુઃખમય પરિણામ હશે. પણ આનું પરિણામ એટલું બધું સુંદર આવવાનું છે, તો હિન્દુસ્તાનની ચડતી જ આકારમાં થઈ છે. ખરેખર ચડતી જ આકારમાં થઈ છે, બીજા દેશોની જે થવાનું છે તે પણ આ હિન્દુસ્તાનની ચડતી જ આકારમાં થઈ છે. જ્યોતિષો ના પાડે છે ગ્રહ ખરાબ થયા, જ્યોતિષો ના પાડે છે કે ગ્રહ ખરાબ થયા છે. જ્યોતિષો નું તો સાંભળવું તો સાંભળવું, કારણ કે એમને તો આની હાથે કામ છે. શું કહ્યું ને, એમને જ્ઞાન આગળ કઈ લેવા દેવાનું હોય છે ને, એ જ્ઞાન તદ્દન કરેક્ટ હોતું નથી. અહીં તો લક્ષ્મી ને ભીખ નથી, વિષયો ની ભીખ નથી, માન ની ભીખ નથી, કીર્તિ ની ભીખ નથી, કોઈ જીતને દેવા બધવાની ભીખ નથી, કોઈ જાતની ભીખ નથી. ત્યાં આગળ બધું તમારે કામ ચાલે. બાકી આ તો બધી ભીખ વાળા છે, ભીખ વાળા પૂરેપૂરું હોય, કઈ ની કઈ આશા છે, ઈચ્છા છે. જ્યોતિષ એવી રીતે વેચવાનું કહ્યું નથી. જ્યોતિષ સારા મેન્ટેનન્સ પૂરતું જ લેજે અને બીજું ઓપન કરજે. આ જ્યોતિષ જ્યોતિષ જ ના કહેવાય ને. આ તને જ્યોતિષ દાદા જય ગુરુદેવ બાબા એમ કે છે કે સતયુગ આવશે, આપ શું માનો છો? જય ગુરુદેવ બાબા એમ કે છે કે સતયુગ આવશે, આપ શું માનો છો? સતયુગ આવશે, હા આવવાનું સતયુગ આવશે. ક્યારે? થોડા આવી જ રહ્યો છે થોડા વખત. એ સતયુગ જે કે છે ને તે એમની ભાષામાં કે છે, એ જુદી ભાષા કે છે. પણ એટલું બધું વાતાવરણ બદલાવાનું છે, બહુ ઊંચી શ્રેણી આવવાની છે. સતયુગમાં નથી એવી શ્રેણી. કેટલા વર્ષોમાં? અમે 25 મેં 2005 કહ્યું ને, બહુ આવી રહ્યું છે. મને તો દેખાઈ રહ્યું છે બધું. સારો કાળ આવવાનો છે માટે અત્યારે વધારે બગડી રહ્યું છે. ક્રાંતિ છે, સારો કાળ આવ્યો છે. ગવર્નમેન્ટ માં સારો કાળ આવવાનો, તેથી આ ક્રાંતિ થઈ છે. જ્યાં સુધી જવાહર હતા ને, હિન્દુસ્તાન ની લોકશાહી ટકશે જ્યાં સુધી જવાહર હતા ત્યાં સુધી સારો કાળ આવશે એ ખાતરી નથી થતી. હવે સારો કાળ આવશે એ ખાતરી થઈ, કારણ પૂરેપૂરી ક્રાંતિ જામી છે. જુઓ ને કેવા કેવા વડાપ્રધાન આવે છે, કેવું કેવું ચાલે છે. દાદા લોકશાહી ટકશે, સરમુખત્યારશાહી આવશે. લોકશાહી ટકશે કે સરમુખત્યારશાહી આવશે? લોકશાહી ટકશે, લોકશાહી ટકશે. પણ આપણે લોકશાહીમાં કેટલું વધારે પડતું છે તે દુરુપયોગ થયો છે. વાણી સ્વાતંત્ર્ય એનું લેવલ હોવું પડે. વાણી સ્વાતંત્ર્ય નું લેવલ હોવું જોઈએ, વર્તન સ્વાતંત્ર્ય નું લેવલ હોવું જોઈએ. અને આઉટ ઓફ લેવલ ઇઝ ઇ પોઈઝન. આપણે ત્યાં એનો અર્થ નહીં સમજતા. આવી બોલે છે, ખુરશીઓ લઈને ઉપર ઠોકા ઠોક કરે છે. પાર્લામેન્ટમાં ખુરશીઓ ઉછારો છો, જાનવરો છો કે મનુષ્યો છો? શું છે? મનુષ્યો આવું ના કરે, જાનવરો આવું ના કરે. ખુરશી ની પડી જ નથી ને, જાનવરો ને ખુરશી ની પડી જ ના હોય ને. એટલે આ ન શોભે આપણને. વર્તન કિંચિત માત્ર, અમારે 15-20 હજાર ભેગા થાય ને, કોઈનું કિંચિત માત્ર વર્તન ફેરફાર ના થાય. અને વર્તન ફાર થાય એટલે એક્ઝેક્ટ કાયદો. શું કહ્યું? એવા અત્યાર સુધી 2 માણસ જ બંધ કરી દેવા છે બસ. આજે 12 વર્ષમાં 2 માણસ બંધ કર્યા છે. અરે બંધ કર્યા તો સમજાય ને પાસે, અને દુઃખ ના થાય એવી રીતે. અમારી ભૂલ છે એમ કરીને સમજાય ને કાંઈ.